स्टूडेंट हाउ आर यू ऑल ऑफ यू फाइन ओके तो आज आप इंग्लिश सब्जेक्ट भणीश तो इंग्लिश में आज आप पक्षीओं नाम इंग्लिश में शीखवाना छे तो तेनु नाम शीखीशू पक्षीओं ने इंग्लिश में बी आई आर डी एस बर्ड्स बर्ड्स एटले पक्षीओ कहेवाय अने तेने हिंदी में पक्षी कहवाय खरु ने ओके तो सौ प्रथम पहलू क्यू पक्षी छे ते आपणे जोईशू तो पहलू पक्षी नो स्पेलिंग आपणे वाचीशू पी ए डबल आर ओ टी पेरट एटले पोपट तेने हिंदी में तोता कहवाय छे केवु सरस मजानु सुंदर पक्षी छे जेने पोपट ने जामफळ अने मरचा खूब ज भावे छे हेने हवे आपणे आगळनो बीजू चित्र जोईशुं तो बीजा चित्रमां आपणने चकली आपेली छे तो आपणे तेनो स्पेलिंग वाचीशुं एस पी ए डबल आर ओ डब्ल्यू स्पेरो एटले चकली सरस मजानी सुंदर पक्षी छे छे ने तेने हिंदी में गोरैया कहवाय गोरैया एटले चकली है ने तो इंग्लिश में स्पेरो कहवाय त्यार बाद त्रीजू चित्र जोईशू त्रीजू चित्र आपने कागड़ानू आपेलू छे जेने सुंदर मजानू पक्षी तो तेनो स्पेलिंग वाचीशू सी आर ओ डब्ल्यू क्रो एटले कागड़ो तेने हिंदी में कौवा कहवाय छे तेनो रंग काळो होय छे अने ते का का करीने बोले छे त्यार बाद चौथू चित्र जोईशू चौथू चित्र तो आपने एकदम डर लागी जाय जेवू छे छेने तेने જોતા જ આપણને ડર લાગી જાય તેની આંખો જોઈને તો તે છે ઘુવડ તેનો સ્પેલિંગ ઓ ડબલ્યુ એલ આઉલ એટલે ઘુવડ અને તેને હિન્દીમાં ઉલ્લુ કહેવાય છે ઓકે તો ત્યારબાદ આગળનું ચિત્ર જોઈશું તો ત્યારબાદ આપેલું જે ચિત્ર છે તે કુકડાનું છે હેને તેનો સ્પેલિંગ છે સી ઓ સી કે કોક એટલે કુકડો તેને હિન્દીમાં મુર્ગા કહેવાય છે ઓકે તે સવારમાં બોલી વહેલો બોલી અને બધાને જગાડે છે ત્યારબાદ આગળનું ચિત્ર આપણને હંસનું આપેલું છે તો તેનો સ્પેલિંગ છે એસ ડબલ્યુ એ એન श्वान एटले हंस तेने हिंदी में पण हंस कहवाय छे अने तेनो रंग सफेद होय छे ते माछली ने शिकार करी अने खाय छे त्यारबाद आगळनुं चित्र आपणने आपेलुं छे ते छे कबूतरनुं तो तेनो स्पेलिंग वाचीशुं पी आई जी ई ओ एन पीजन एटले कबूतर तेने हिंदी में पण कबूतर कहवाय छे अने ते गड़ू फूलावी अने घू घू एवो अवाज करे छे ते राखोड़ी रंगनुं होय छे ओके त्यारबाद आगळनुं चित्र छे सांभळीनुं तो तेनो स्पेलिंग छे के आई टी ई काइट एटले सांभळी तेने हिंदी में चील कहवाय छे चील एटले सांभळी सांभळी खूब ज आकाश में ऊंचे सुधी उड़ी सके छे ओके त्यारबाद आगळनुं चित्र जोईशुं तो आगळना चित्र में आपणने बत्तकनुं चित्र आपेलुं छे तो स्पेलिंग छे डी यू सी के डक एटले बत्तक तेने हिंदी में बत्तक कहवाय छे
ખ લાગે છે, જોયું તમે? અહીંયા ક છે તો અહીંયા હિન્દીનો ખ લાગે છે, બ ત ખ। હિન્દીમાં બતક અને ગુજરાતીમાં બતક કહેવાય છે। ત્યારબાદ આગળનું ચિત્ર જોઈશું। ત્યારબાદ આપણને કોયલનું ચિત્ર આપેલું છે, તો તેનો સ્પેલિંગ વાંચીશું। સી યુ સી કે ડબલ ઓ, કુકુ એટલે કોયલ, અને તેને હિન્દીમાં પણ કોયલ કહેવાય છે। કોયલ રંગે કાળી હોય છે, પરંતુ તેનો ટહુકો ખૂબ જ મીઠો હોય છે, તે આપણને સાંભળવો ખૂબ જ ગમતો હોય છે। ઓકે, હવે આપણે આગળનું ચિત્ર જોઈશું। તો આગળના ચિત્રમાં આપણને ગરુડ આપેલું છે। ઓકે, તો ગરુડનું ચિત્ર જોઈશું અને તેનો સ્પેલિંગ વાંચીશું। ઓકે, ઈ એ જી એલ ઈ, ઈગલ એટલે ગરુડ। ગરુડને હિન્દીમાં પણ ગરુડ જ કહેવાય છે। ઓકે, તો હવે આપણે આગળનું ચિત્ર જોઈશું। તો આગળના ચિત્રમાં આપણને બગલાનું ચિત્ર આપેલું છે, તો તેનું સ્પેલિંગ આપણે વાંચીશું। એસ ટી ઓ આર કે, સ્ટોર્ક એટલે બગલો। તેને હિન્દીમાં બગુલા કહેવાય છે। બગલો પોતાની લાંબી ચાંચ પાણીમાં ડૂબાડી રાખે છે, અને જેવી માછલી તેની નજીક આવે તેવી ચાંચ ખોલે અને માછલીને ખાઈ જાય છે। આ તેની એક ખાસ આવડત છે, તે આવી રીતના શિકાર કરી અને ખાતો હોય છે, તે પાણીમાં રહે છે। ઓકે, ત્યારબાદ આગળનું ચિત્ર છે, તે સૌથી સુંદર ચિત્ર છે, મને તો ખૂબ જ ગમે છે, તમને બધાને ગમતું હશે ને, જુઓ જોઈને। મોરનું આપેલું છે। મોર છે તે આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે, કારણ કે તે બધા જ પક્ષીઓ આપણે જેટલા જોયા તેમાંથી સૌથી સુંદર મજાનું પક્ષી છે। તેને લાંબા અને રંગબેરંગી પીછા હોય છે, અને તે જોવો જોઈએ કેટલો સરસ મજાનો સુંદર દેખાય છે। અને મોર ટંકા કરે અને વરસાદને લાવે છે। તેનો ટહુકો ખૂબ જ મીઠો લાગે છે। તે ટેહું ટેહું એવું વરસાદની ઋતુમાં બોલે અને આખું વાતાવરણ ગુંજવી મૂકે છે, અને ખૂબ જ કડા કરી, અને તે વરસાદ આવે ત્યારે કડા કરી પોતાના પીછા ફેલાવી અને નાચ કરે છે, જે જોવાની ખૂબ મજા પડે છે। ઓકે, તો હવે આપણે આગળ તેનો સ્પેલિંગ શીખીશું। પીઈ એ સી ઓ સી કે, પીકોક એટલે મોર। મોરને હિન્દીમાં પણ મોર જ કહેવાય છે। તો આ સાથે જ આજના વિડીયોમાં આપણે ઘણા બધા પક્ષીઓની માહિતી મેળવી અને તેના અવાજો, રંગ, તે કેવી રીતના શિકાર કરે છે, તેના ખોરાક વિશે અને ઘણું બધું આપણે જોયું અને શીખ્યા। તો તમારે દરેક પક્ષીનું નામ સ્પેલિંગ સાથે હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતીમાં પાકું કરી લેશો। ઓકે, જેથી તમે તે પક્ષીને જોવો તો તરત જ ઓળખી જાઓ। ઓકે, તો આજના વિડીયોમાં આટલું જ શીખીશું। ઓકે.